तक्षशिला विद्यापीठ द्वारा हूँ पंडिया अंजलि आजना ऑनलाइन लेक्चर में तमाम विद्यार्थियों स्वागत करूँ छू। धोरण बे विषय कलोल। विद्यार्थियों गया लेक्चर में आपने पाठ आठ सोई संचो ने साबू में बिल्ली नी वार्ता अभ्यास करी गया हता। आजे आपने पाठ आठ सोई संचो ने साबू पाठ्यपुस्तक में पेज नंबर 102 कारीगरनो मेळो नो अभ्यास करीशुं। गीत गावो। कारीगरनो मेळो। जाम्यो कारीगरनो मेळो, जाम्यो कारीगरनो मेळो। चाकड़ो ने टोपलो लईने आव्या कुंभार भाई, माटीमांथी माटलीनो घाट बनावे केवो। जाम्यो कारीगरनो मेळो, जाम्यो कारीगरनो मेळो। शुं कहे छे के अहीं कारीगरनो मेळो, कारीगर एटले के दरेक काम करता व्यक्तिओ। तो आपणे जोईए तो के कुंभार शुं काम करे, तो के कुंभार एक चाकड़ो लावे, पछी एक टोपलो लावे अने तेनाथी ते माटी माथी माटलीनो घाट बनावे छे। लेलू ने ओळंबो लईने आव्या कड़िया भाई, ईट माटी थी चणी चणी ने महेल बनावे केवो। जाम्यो कारीगरनो मेळो, जाम्यो कारीगरनो मेळो। लेलू ने ओळंबो, कड़िया शुं काम करे, तो के कड़िया मकान चणे छे, ईट अने माटी थी चणी चणी ने महेल बनावे छे। कड़िया क्या क्या साधन वापरे, तो के कड़ियो लेलू वापरे, पछी ओळंबो वापरे। आम ते ईट अने माटी थी चणतर करीने एक महेल एक मकान बनावे छे। करवत वासलो वींधणू लईने आव्या सुथार भाई, लाकड़ा काम करीने એ તો રંગ ચડાવે કેવો। જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો। કરવત, કરવત એટલે આપણે લાકડા કાપવા માટે જે કરવત વાપરીએ તેને શું કહે છે, કરવત। પછી સુથારભાઈ ક્યાં ક્યાં સાધનો વાપરે છે, તો સુથારભાઈ કરવત વાપરે છે, વાંસલો વાપરે છે અને વીંધણું વાપરે છે। તે શું કામ કરે છે, તો એ લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો। લાકડા કામ એટલે કે બારી બારણા પલંગ, પછી આપણી બેન્ચ હોય બેન્ચ લાકડા, આમ લાકડા કામ માટે સુથારભાઈ જાણીતા છે। એરણને ધમણ લઈને આવ્યા લુહારભાઈ, લોઢું ટીપી જોત જોતામાં પલંગ બનાવે કેવો। જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો। એરણને ધમણ લુહાર, લુહાર શું કામ કરે, તો કે લુહાર લોખંડનું લોઢું ટીપી ટીપીને પલંગ બનાવે છે। લોખંડની વસ્તુ જેમ કે આપણે દાદર હોય, પછી એ લોખંડની ગમે ચીજ કે વસ્તુઓ બનાવવા માટે આપણે લુહાર ભાઈ પાસે જઈએ છીએ। તો લુહાર ક્યાં ક્યાં સાધનો વાપરે છે, તો કે લુહાર એરણ વાપરે છે, ધમણ વાપરે છે અને લોઢું ટીપી ટીપીને એ પલંગ બનાવે છે। આ લોખંડના કામ માટે કોણ જાણીતું છે, તો લોખંડના કામ માટે લુહારભાઈ જાણીતા છે। સોય ટેપને સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે કેવો। જામ્યો કારીગરનો મેળો। હવે દરજીભાઈ શું કરે, તો દરજીભાઈ કપડાં સીવે, તો તે ક્યાં ક્યાં સાધન વાપરતા હશે, તો તે સોય વાપરતા હશે, ટેપ વાપરતા હશે અને સંચો વાપરતા હશે। તો પહેલાં તો દરજીભાઈ શું કરે, તો પહેલાં તો દરજીભાઈ એક કાપડ લે, પછી કાપડનું માપ લે, પછી કાપડનું કટિંગ કરે, પછી
કટિંગ કરીને સંચા દ્વારા સિલાઈ કરે છે અને સિલાઈ કરીને એ કોટ બનાવે છે. તો દરજીભાઈ ને ક્યાં ક્યાં સાધનની જરૂર પડે? તો દરજીભાઈને સોય, ટેપ એટલે મેજર ટેપ, આપણે કાપડનું માપ લેવા માટે જે વપરાય તેને ટેપ અથવા તો મેજર ટેપ કહેવાય છે. પછી સંચો, સંચો એટલે કે સિલાઈ કામ કરવા માટેનો સંચો આવે તે. આમ દરજીભાઈ કોટ બનાવે છે. રામપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોત જોતામાં બૂટ બનાવે કેવો? જામ્યું કારીગરનું મેળું. રામપીને પોલીસ, રામપી એટલે કે આપણે જે ચામડાનું હોય પોલીશ કરવા માટેનું તેને રામપી કહેવાય, અને પોલીશ એટલે કે બૂટ સાફ કરવા માટેનું એ પોલીશ બ્રશ આવે તેને કહેવાય છે પોલીશ. આમ મોચીભાઈ ક્યાં ક્યાં સાધનનો ઉપયોગ કરે છે? તો મોચીભાઈ રામપી અને પોલીશનો ઉપયોગ કરે છે. તે ચામડું કાપીને બૂટ બનાવે છે, ચપ્પલ બનાવે છે. સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે કેવો? જામ્યો કારીગરનો મેળો. હવે ધોબીભાઈ શું કામ કરે? તો ધોબીભાઈ કપડાં ધોવે અને ઇસ્ત્રી કરે છે. તો તેને ક્યાં ક્યાં સાધનની જરૂર પડશે ધોબીભાઈને? તો ધોબીભાઈને સાબુ, પાવડર અને ઇસ્ત્રીની જરૂર પડશે. કપડાં ધોવા માટે તો આપણે શું જોવે? તો કે કપડાં ધોવા માટે સાબુ જોવે છે, પાવડર જોવે છે. પછી શું કરવાનું? તો કે પછી તેને સુકાઈ જાય કપડાં, પછી તેને ઇસ્ત્રી કરવાની હોય છે. આમ ધોબીભાઈ કપડાંને ઇસ્ત્રી કરે છે અને કપડાં ધોવે છે. અસ્ત્રો કાતર દર્પણ કાંસકો લાવ્યા વાણંદભાઈ, ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો? જામ્યો કારીગરનો મેળો. હવે વાણંદભાઈ શું કરે? તો વાણંદભાઈ વાળ કાપે. તો તેને ક્યાં ક્યાં સાધનની જરૂર પડશે વાણંદભાઈને? તો વાણંદભાઈને અસ્ત્રો, કાતર, દર્પણ એટલે અરીસો, કાંસકો ની જરૂર વાણંદભાઈને પડશે. પછી કેવી રીતે વાળ કાપશે? તો પહેલાં તો ફુવારો છાંટશે, પછી વાળને કાપીને વટ પાડી દેશે. જામ્યો કારીગરનો મેળો. આમ બધા કારીગરની વાત કરવામાં આવી છે. ક્યાં ક્યાં કારીગરની વાત કરવામાં આવી છે? તો કુંભારભાઈની, કડિયાભાઈ, સુથારભાઈ, લુહારભાઈ, દરજીભાઈ, મોચીભાઈ, ધોબીભાઈ અને વાણંદભાઈની વાત કરવામાં આવી છે. આમાં આ બધા કારીગરો ક્યાં ક્યાં કાર્યો કરે છે અને તે કેવા કેવા સાધનો વાપરે છે તેની આપણે આજે સમજ મેળવી. આ કારીગરનો મેળો ક્યાં કવિએ કર્યો છે? તો આ કારીગરનો મેળો રમણભાઈ સોની દ્વારા કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થીઓ ચાલો આપણે હવે આગળ અભ્યાસ કરીએ. પ્રશ્ન 1. સાધનને વ્યવસાયકારની ટોપલીમાં મૂકો. ગીતમાં આવતા કારીગરોના નામ લખેલી ટોપલીઓ ટેબલ પર મૂકો, તેમજ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી ગીતમાં આવેલા સાધનોની કાપલીઓ કાર્ડ બનાવી વિદ્યાર્થીઓને આપો. વિદ્યાર્થીઓને વારાફરતી ઊભા કરી તે કાપલી કે કાર્ડ યોગ્ય કારીગરની ટોપલીમાં મૂકવા કહો. પછી છે પ્રશ્ન 2. આ કોણ છે, તેણે શું કર્યું? નોંધો. ગીતમાં આવતા કારીગરોની કાપલીઓ બનાવી એક બોક્સમાં મૂકવાનું છે. વારાફરતી દરેક વિદ્યાર્થીને બોલાવીને એક કાપલી ઉપાડવાનું કહેવાનું અને
એ કાપલી પ્રમાણે તેને અભિનય કરવાનું કહેવાનું છે. પછી એક અભિનય થયા બાદ તેના વિશે લખવાનો સમય આપવાનો છે. ત્યારબાદ જો બીજી કાપલી ઉપાડવા વિદ્યાર્થીને બોલાવવાનું છે. પછી છે ક્રમ. એક, આ કોણ છે કારીગર? તો પહેલાં શું કારીગરનું નામ લખવાનું છે. પછી ત્રીજું, તેણે શું કર્યું? તો મોચી શું કરે? તો કે બૂટને પોલિશ કરે છે. હવે આપણે આપીએ ક્રમ બે. કુંભાર, તો કુંભાર શું કરશે? તો કુંભાર માટીમાંથી વાસણ બનાવશે. બીજું શું છે? તો કે કુંભાર. તેણે શું કર્યું? તો કુંભાર માટીમાંથી વાસણ બનાવશે. પછી આપણે જોઈએ બીજું. પછી શું આવશે? તો કે કડીઓ. ત્રીજું, કડીઓ શું કરશે? તો કડીઓ ચણતર કામ કરશે. ચણતર કામ કરશે. ત્રીજું શું છે? તો કે કડીઓ. તેણે શું કર્યું? તો કે તે ચણતર કામ કરશે. હવે આવશે ચોથું. સુથાર, સુથાર શું કરે? તો કે લાકડા કામ કરે છે. તો વિદ્યાર્થીઓ, આવી રીતે આપણે એક કારીગરના નામ લખવાના છે અને કારીગર શું શું કાર્ય કરે તેની આપણે નોંધ કરવાની છે. હવે જોઈએ આગળ. તમારે આ લેશનમાં એકવાર લાવવાનું છે, રફ નોટમાં સારા અક્ષરે. લેશન, ગીતમાંથી શોધીને લખો. પહેલાં તો આપણે એક કારીગરનો મેળો, એક ગીત જોયું. પછી આપણે ક્યાં ક્યાં કારીગરો તેમાં જોવા મળે છે તેનો અભ્યાસ કર્યો, તે કેવા કેવા સાધનો વાપરે છે તેનો અભ્યાસ કર્યો આપણે. તો હવે લેશનમાં આપણે જોઈએ. ગીતમાંથી શોધીને લખો. પ્રશ્ન એક, એ તો ઈંટ માટીથી ખાલી જગ્યાને મહેલ બનાવે. તો શું આવે? ચણી ચણીને. પ્રશ્ન બે, કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે છે. તો શું આપે? જોત જોતામાં.
કાપડ કાપી જોત જોતામાં કોટ બનાવે છે. પ્રશ્ન 3. એરણ અને ખાલી જગ્યા લઈને આવ્યા લુહારભાઈ. તો શું આવશે? એરણ અને ધમણ. ધમણ લઈને આવ્યા લુહારભાઈ. એરણ અને ધમણ લઈને આવ્યા લુહારભાઈ. પ્રશ્ન 4. ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે. તો શું આવશે એમાં? લાકડા કામ કરીને એ રંગ ચડાવે છે. લાકડા કામ કરીને રંગ ચડાવે છે. પ્રશ્ન 5. ખાલી જગ્યા છાંટી વાળ કાપી વટ પાડી દે છે. તો શું આવશે? ફુવારો. ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે. પ્રશ્ન 6. ચાકડોને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા. તો શું આવશે? કુંભાર. પ્રશ્ન 7. રામપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા. તો શું આવશે? રામપીને પોલિશ પોલિશ લઈને ખાલી જગ્યા આવ્યા. તો શું આવશે અહીંયા? મોચી. રામપીને પોલિશ લઈને મોચી આવ્યા. તો વિદ્યાર્થીઓ, લેશનમાં આ એકવાર સારા અક્ષરે લખવાનું છે.